સટાસટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પાર્થ મોદી. નજર કરીએ કેટલાક સટાસટ સમાચાર ઉપર. તે પહેલા નજર કરીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના ઉપર. અમદાવાદના મેમકો બ્રિજ પાસે વિજય એસ્ટેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થતા પોલીસની પણ મદદ લેવાઈ છે. તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, તેમાં મેમકો બ્રિજ પાસે વિજય એસ્ટેટમાં એકાએક આગ લાગી છે. લોકો મોટી સંખ્યામાં હાલ ભેગા થતા પોલીસની પણ મદદ લેવાય છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ છે. તો મહત્વની વાત કરીએ, 8 ગાડીઓને ઘટનાસ્થળ ઉપર ફાયર બ્રિગેડની મોકલી દેવામાં આવી છે. અમદાવાદના મેમકો બ્રિજ પાસે વિજય એસ્ટેટમાં એકાએક આગ ભભૂકી ઉઠી અને તેના કારણે મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થતા પોલીસની પણ મદદ લેવાઈ રહી છે. અને મેમકો બ્રિજ પાસે વિજય એસ્ટેટમાં જે દ્રશ્યો પણ સામે આવી ગયા છે, વિજય એસ્ટેટની અંદર એકાએક આગ ભભૂકી ઉઠી છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર. એકાએક આગ ભભૂકતા મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા, જેને લઈને પોલીસને પણ ઘટનાસ્થળ ઉપર આવીને મદદ કરવાની ફરજ પડી છે. પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર આવીને મદદમાં લાગી ગઈ છે અને સાથે જ ફાયર ફાઈટરની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર મોકલી દેવાય છે આગને કાબૂમાં લેવા માટે. તો મહત્વની વાત કરીએ, મહત્વના સમાચાર અમદાવાદથી, મેમકો બ્રિજ પાસે વિજય એસ્ટેટમાં આગની ઘટના સામે આવી. તો આ જ મુદ્દે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા જયેશ. જયેશ, મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. મેમકો બ્રિજ પાસે વિજય એસ્ટેટની અંદર એકાએક આગ ભભૂકી ઉઠી હતી. હાલ શું માહિતી સામે આવી રહી છે, હાલ કેવા પ્રકારનો માહોલ સામે છે, મહત્વની વાત કરીએ, જાણવા મળ્યું છે કે કયા કારણોસર આગ લાગી હતી? જી પાર્ક, ચોક્કસ થી વાત કરવામાં આવે તો થોડી વાર પહેલા જ છે જે અમદાવાદના મેમકો બ્રિજ નજીક આવેલી વિજય એસ્ટેટ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે. અને આગને પગલે જે પોલીસ વિભાગની છે 8થી વધુ ગાડીઓ છે ઘટના સ્થળે પહોંચી છે. અને આગ છે જે ભીષણ હોવાને લઈને જેને લઈને ફાયર તાત્કાલિક પહોંચી છે. અને અંદર કોઈ મજૂરો છે કે કેમ તેની હાલ તપાસ ચાલી રહી છે. અને ફાયરની 8થી વધુ ગાડીઓ દ્વારા છે આગ બુઝાવવાની કામગીરી ચાલુ રહી છે. અને આગને લાગવાનું જે કારણ છે તે હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ જે આગ છે તે એટલી હદે ભીષણ છે કે તેના પર કાબૂ મેળવવા માટે હજી 1 થી 2 કલાકનો સમય લાગી શકે છે. જી પાર્ક, જયેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે તેના સંવાદદાતાએ વાત કરી કે હજુ આગ પર કાબૂ મેળવવા માટે 1 થી 2 કલાકની ભારે જેમત લાગી શકે તેમ છે. 8થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળ ઉપર આગને કાબૂમાં લેવા માટે પ્રયત્ન સતત કરી રહી છે.